અલેકુમ વિદ્યાર્થીઓ, તારીખ 5/1/2021 ધોરણ 5 આસપાસમાં પેજ નંબર 147-150 પુસ્તકમાં આપણે પ્રકરણ નંબર 16 સ્વસ્થતા આપનું કામ પાઠ ચલાવવાનું છે વિદ્યાર્થીઓ. તો ચાલો શરૂઆત કરીએ. સ્વસ્થતા આપણા માટે ખૂબ જ જરૂરી છે. શું તમે તમારી આસપાસ આવા દ્રશ્યો જોયા છે? તમે ચિત્રોનો જોઈને નિહાળો વિદ્યાર્થીઓ, કેવી સ્વસ્થતા કરવામાં આવે છે. બરાબર છે, તમે જોઈ શકો છો પહેલાં ચિત્રમાં, બીજા ચિત્રમાં, ત્રીજા ચોથા ચિત્રમાં તમે જોઈ શકો છો. બરાબર, તમે ક્યારે સફાઈ કરનાર લોકો વિશે વિચાર કર્યો છે? દરેક જગ્યાની સ્વચ્છતા રાખવામાં આપનું શું જવાબદારી છે? સફાઈ કામદારો સફાઈનું કામ ન કરતા હોત તો વિચારો. ચાલો આપણે શંકરભાઈને મળીએ. તેઓ ગામની સફાઈની કામગીરી કરે છે, તેમની સાથે પ્રશ્નોત્તરી કરીએ, તેઓ શું જવાબ આપે છે તે જાણીએ. તમે સફાઈનું કામ ક્યારથી કરો છો? લગભગ 30 વર્ષથી, જ્યારથી મારા પિતાજી અવસાન પામ્યા ત્યારથી ગામની સફાઈનું કામ કરું છું. પ્રશ્ન નંબર 2, તમે આ કામ શા માટે કરો છો? આ અમારો વ્યવસાય છે અને રોજગારી માટે આવું કરવું પડે છે. તમારે કેટલા સંતાન છે? મારે 2 દીકરા અને 1 દીકરી છે. શું તેઓ પણ સફાઈ કામ કરે છે? ના, તેઓ સફાઈ કામ કરવા તૈયાર નથી. તો તેઓ શું કરે છે? એક દીકરી ભણીને શિક્ષકની નોકરી કરે છે અને બીજો દીકરો ભણી રહ્યો છે. તમને આ કામ કરવાનું ગમે છે? નથી ગમતું. ગંદકી કોઈને ગમે? મને તો ભણેલા ગણેલા લોકોને આ રીતે ગંદકી કરતા જોઉં છું ત્યારે વધારે ગંદુ લાગે છે. ગંદકી કરે અને ભણેલા કહેવાય. તો હવે આ સફાઈનું કામ કોણ કરશે? હવે આ કામ દરેક જાતે કરવું પડશે. જો બધા ગંદકી કરવાનું બંધ કરે કે ઓછો કચરો ફેલાવે તો અમારું કામ પણ ઓછું થાય. દરેક વ્યક્તિ સ્વચ્છતા બાબતે ધ્યાન રાખે તે જરૂરી છે. તમારી શાળા કે ઘરની આસપાસ સફાઈ કરતા લોકો સાથે વાત કરો. તેઓ ક્યારથી આ કામ કરે છે? તેઓ કેટલું ભણ્યા છે? તેઓ કોઈ બીજું કામ શોધવા પ્રયત્ન કર્યો હોત? તમને સંતાનોનો શું કરે છે? તેમના સંતાનો શું કરે છે? આ કામ કરવાની તેમની કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તે જોવાનું છે. નીચે આપેલા ચિત્રમાં કયા કયા કામ થઈ રહ્યા છે તેમાંથી તમે 5 કામની યાદી બનાવો. બરાબર છે, ચિત્ર જોવાનું છે. ઉપરના ચિત્રમાંથી તમને 5 કામ કરવાનું કહેવામાં આવે તો તમે કયા 5 કામ કરવા પસંદ કરશો? તે શા માટે તમારે મનપસંદ કામ પસંદ કરવાના છે? ઉપરના ચિત્રમાં દર્શાવેલા તમામ કામ કઈ રીતે ઉપયોગી છે ચર્ચા કરો. લોકોને કેવા પ્રકારની નોકરી કે કામ કરવું ગમે છે? કેમ અનુમાન કરો. જો કોઈ સફાઈ કામ ન કરે તો શું થાય? જો તમારી શાળા અથવા ઘરની બહાર પડેલો કચરો 1 અઠવાડિયા સુધી કોઈ સાફ ન કરે તો શું થાય? કચરો સાફ કરવા માટે યંત્રો કે કોઈ અન્ય ઉપાય વિશે વિચારો જેથી લોકોને અનગમતા કામ કરવા ન પડે. તમે જે વિચાર્યું હોય તેનું ચિત્રો દોરો. આ ચિત્રો બાળકોએ બનાવ્યા છે, તેમ પણ આ પ્રકારની ચિત્રો બનાવો. કોઈ આ પરિસ્થિતિ બદલવા ક્યારે વિચાર કે પ્રયત્ન કર્યો છે? હા, ઘણા બધા લોકોએ આ દિશામાં પ્રયાસ કર્યો છે. આજે પણ ઘણા લોકો આ દિશામાં પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ તેને બદલવું એટલું સરળ નથી. મહાત્મા ગાંધી એક એવા માણસ હતા જેમણે સ્વચ્છતા અને સફાઈ બાબતે ખૂબ પ્રયત્ન કર્યા હતા. મહાદેવભાઈ દેસાઈ ગાંધીજીના મિત્ર હતા. મહાદેવભાઈના દીકરા નારાયણભાઈ નાના હતા ત્યારથી જ ગાંધીજી સાથે રહેતા હતા. તેમના પુસ્તકમાંથી લીધેલી ઘટના